હેલો ફ્રેન્ડ્સ હું વિશાલ દવે મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા બેલ આઈકનને પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને મોકલવામાં આવતા વિડીયો એ તમારા સુધી સમયાંતરે અને સમયસર એ પહોંચી શકે મિત્રો આપણે અગાઉ બે યુનિટ એલ આર એમના એ પૂર્ણ કરેલા છે અત્યારે આપણે યુનિટ નંબર ત્રણ સ્ટોપ પોલ્યુશન એ સમજવા માટે જઈ રહ્યા છીએ મિત્રો પ્રદૂષણ એને અટકાવવું આજના વિશ્વની સામે એક બહુ મોટી બધી સમસ્યા છે એક બહુ મોટો બધો પડકાર છે પ્રદૂષણ એ શું છે એના લીધે કેવા પ્રકારનું આપણને અને પૃથ્વીને નુકસાન થઈ રહ્યું છે વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે આપણે અહીં એનો થોડોક ખ્યાલ આપવામાં આવેલો છે યુનિટની શરૂઆત કરીએ હેવ યુ એવર સીન બ્લેક સ્મોક શું તમે ક્યારેય કાળો ધુમાડો આકાશની અંદર ઉડતો એ જોયો છે કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચિમનીસ કે જે ફેક્ટરીની અંદર જે ચીમનીઓ હોય છે તમે અહીં ચિત્રની અંદર એ વસ્તુ જોઈ શકો છો કે ફેક્ટરીની ચીમનીઓમાંથી જે ધુમાડા નીકળી રહ્યા છે કે જેના કારણે થઈને વાતાવરણ એ આખું પ્રદૂષિત થઈ રહ્યું છે ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર કે જેના કારણે આખો આકાશનો કલર જે છે એ એકદમ ગંદો મેલા જેવો એ દેખાઈ રહ્યો છે ધીસ ઇઝ એર પોલ્યુશન અને આપણે હવાનું પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ કાર્સ ટ્રક્સ બસીસ રિલીઝ ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધર ટુ આ ઉપરાંત તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કારમાંથી ટ્રકમાંથી બસમાંથી જે ધુમાડાઓ નીકળી રહ્યા છે જે ગેસ નીકળી રહ્યા છે જે નાના નાના રજકણો અહીંયા પાર્ટિકલ્સ શબ્દનો અર્થ અહીંયા રજકણો જે એમાં મુક્ત થઈ રહ્યા છે હવાની અંદર રિલીઝ થવું એટલે અહીંયા મુક્ત થવું એના કારણે પણ હવાનું પ્રદૂષણ એ થાય છે સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલહાસ ઓલસો પોલ્યુટ્સ ધ એર એ ઉપરાંત જે ધુમાડો આગ લાગવાના કારણે અથવા તો ચૂલા સળગાવવાના કારણે થઈને થાય છે કે જેના કારણે પણ હવાનું એ પ્રદૂષણ એ ફેલાય છે લેન્ડ પોલ્યુશન વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઈઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ મિત્રો અહીંયા અલગ અલગ ચિત્રો દ્વારા તમે આ ત્રણેય પ્રદૂષણો એને સમજી રહ્યા છો જમીનનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ અને અવાજ દ્વારા પ્રદૂષણ જે થઈ રહ્યા છે એ પણ આજે એક મોટી બધી એ સમસ્યા આપણી સામે ઊભી છે ફેક્ટરીસ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર લોકો અથવા તો જે ફેક્ટરીઓ છે કારખાનાઓ છે કે જે કોઈ પણ વિચાર્યા વગર અવિચારીપણે પોતાના અંદરથી નીકળતો કચરો જે છે એનો જ્યાં ત્યાં એ નિકાલ કરે છે એ એકદમ અયોગ્ય છે કે જેના કારણે થઈને જમીનનું અને પાણીનું બંનેનું પ્રદૂષણ જે છે એ ફેલાય છે ફાર્મ પેસ્ટિસાઈડ્સ કિલ ઇન્સેક્ટ્સ ખેતરોની અંદર જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની કરીને અમુક જંતુઓ જે છે એને મારવામાં આવે છે એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન અને એના કારણે પણ જમીનનું પ્રદૂષણ એ ફેલાય છે એન્ડ નોઈઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ નોઈઝ પોલ્યુશનનું અહીંયા એક ઉદાહરણ તમને ચિત્રો દ્વારા સમજાવવાનો એ પ્રયાસ થયેલો છે તો અવાજનું પ્રદૂષણ જે છે એ પણ મોટી મોટી મશીનરીઓ દ્વારા વાહનોના હોર્ન્સ દ્વારા એ આપણને જોવા મળે છે ઓશિયન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન ત્યાં સુધી કે સમુદ્રી જીવન જે છે એ પણ આવા પ્રકારના પોલ્યુશનથી એટલે કે પ્રદુષણથી એ સુરક્ષિત એ નથી રહી શક્યું પીપલ આર હાયર ટુ ક્લીન પોલ્યુટેડ આફ્ટર ઓફ એન સ્પીલ ઘણી બધી વખત જ્યારે શિપ્સ તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે વહાણ જે છે એક સ્થળેથી બીજા સ્થળે એક દેશથી બીજા સ્થળ સુધી જે ઓઇલ લઈ જઈ રહી હોય છે અચાનક એનું કોઈ અકસ્માત થાય છે કે જેના કારણે એના અંદર રહેલું ઓઇલ એ આખું સમુદ્રમાં ભળી જાય છે તો આવું જે ઓઇલ જે સમુદ્રની અંદર ભળી ગયું છે એને સાફ કરવા માટે થઈને ઘણી બધી વખત લોકો જે છે એની નિમણૂંક કરવામાં આવે છે એમને પૈસા આપી અને એ સમુદ્ર જે છે એની પાસે સાફ કરાવડાવવામાં આવે છે ઘણી બધી વખત લોકો સ્વયં રીતે એ એકદમ ફ્રી કોઈપણ પ્રકારના પૈસા લીધા વગર પણ આ કાર્ય કરવા માટે થઈ અને તૈયાર થતા હોય છે સમટાઈમ્સ શિપ્સ કેરીંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ ઘણી બધી વખત એવું બને કે જે વહાણ જે જહાજ એ પેટ્રોલિયમ અથવા તો ઓઇલ એવી બધી વસ્તુઓ લઈ અને એક દેશથી બીજા દેશમાં જતું હોય તો એને કોઈ અકસ્માત નડે એન્ડ ધેર ઓઇલ સ્પીલ્સ ઇન ટુ ઓશિયન અને એના કારણે બને એવું કે એના અંદર રહેલું જે ઓઇલ છે જે પેટ્રોલિયમ છે એ સમુદ્રની અંદર ભળી જતું હોય છે ડર્ટી એર લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ અશુદ્ધ થયેલી હવા જમીન અને પાણી આ બધા જ ખૂબ જ ખતરનાક છે ડ ટી એ ઓર સ્મોગ ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સીક આવા પ્રકારની હવા અથવા તો સ્મોગ સ્મોગ શબ્દનો અર્થ અહીંયા એવા પ્રકારની ધુમ્મસ કે જેની સાથે ધુમાડો જે છે એ મિક્સ થઈ ગયો હોય તો એવા પ્રકારના વાતાવરણમાં શ્વાસ લેવો એ માણસો માટે અથવા તો પ્રાણીઓ માટે એ ખૂબ જ જોખમી છે એમને બીમાર કરી શકે છે ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક વેન ધે ડ્રિંક ઇટ ઓર વોશ ઇટ વિથ ઇટ ઓર લીવ ઇન ઇટ ગંદુ પાણી જે છે એ લોકોને અને પ્રાણીઓને બીમાર કરી શકે છે જ્યારે એ એમનો ઉપયોગ પીવામાં કરે છે અથવા તો નાહવા ધોવાની ક્રિયામાં કરે છે અથવા તો એની અંદર રહે છે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે જળચર પ્રાણીઓ છે કે જે સતત પાણીમાં જ રહેતા હોય છે જ્યારે માણસ જે છે એના પીવાથી અથવા તો કપડાં ધોવામાં કે પોતે સ્નાન કરવામાં એનો ઉપયોગ કરે છે તો એના કારણે થઈને એ ગંદા વોટરના કારણે ખરાબ વોટરના કારણે થઈ અને એ બીમાર પડી શકે છે ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ આ ઉપરાંત આવા પ્રકારનું પાણી જે ગંદુ થયેલું પાણી છે જો એ છોડને આપવામાં આવે તો છોડ જે છે એ પણ એના કારણે થઈને બળી જાય છે ઇફ લેન્ડ એબ્સોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ કદાચ જો જમીન આ પ્રકારનું પાણી વધારે પ્રમાણમાં શોષી લે છે એબ્સોર્બ્સ કરવું એટલે શોષી લેવું નથિંગ વીલ ગ્રો ઓન ઇટ તો એ જમીન ઉપર પછી કશું જ એ ઉગી શકતું નથી એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન અને એના કારણે થઈને એ જમીન જે છે એકદમ બંજર બની જાય છે અને એના ઉપર રહેવું એ અશક્ય લાગે છે કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી પ્રદૂષણને નિયંત્રણમાં લેવું એ કંઈ એટલું સરળ નથી મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ અને એની પાછળનું કારણ કદાચ એ શક્ય છે કે મોટાભાગના લોકો પોતે જે રીતે જીવન જીવી રહ્યા છે એમાં એમને ફેરફાર એ કદાચ નથી ગમતો ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બીકોઝ ધે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ ત્યાં સુધી કે સરકારો દ્વારા અથવા તો મોટી મોટી કંપનીઓ દ્વારા પણ આ પ્રકારના પરિવર્તનો જે છે એ લાદવા એ ખૂબ જ મુશ્કેલ લાગે છે એની પાછળનું કારણ એ છે કે કાં તો એ લોકપ્રિય નથી અથવા તો આ પ્રકારના પરિવર્તનો એ ખૂબ જ ખર્ચાળ એ ગણી શકાય એવા પ્રકારના છે હવેવર સ્મોલ ચેન્જીસ કેન હેલ્પ ઓલ્સો હા એક છે કે નાના નાના ફેરફારો પણ આની અંદર ઘણી બધી એ પરિવર્તન એ લાવી શકે છે રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોવિંગ ધેમ અવે હેલ્પ્સ કોઈ પણ વસ્તુનો પુનઃ ઉપયોગ કરવો એને ફેંકી દેવાને બદલે એને કચરામાં નાખી દેવાને બદલે એ આની અંદર પોલ્યુશનને અટકાવવામાં મદદરૂપ થઈ શકતું એક પગલું છે યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ બની શકે ત્યાં સુધી પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ જરૂર પૂરતો ઉપયોગ અથવા તો જે પાણી વધારાનું વેસ્ટ તરીકે નીકળી જાય છે એનો રિસાયકલ કરીને ફરી વખત એને શુદ્ધ કરી અને એનો ઉપયોગ કરી શકાય ઇન ફ્યુચર પીપલ વીલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઈક વિન્ડ પાવર ઓર સોલર એન્ડ સોલર એનર્જી ભવિષ્યની અંદર આપણે જોઈ શકશું કે લોકો જે છે એક ઉર્જા મેળવવાનું એક જ માત્ર સ્તોત્ર જે છે એ હવાનું અથવા તો વિન્ડ પાવર જેને કહેવામાં આવે છે અથવા તો જેને બીજા નામથી આપણે સોલાર એનર્જી તરીકે ઓળખીએ છીએ આજે આપણે ઘણા બધા લોકોના ઘરોની છત ઉપર પેલી સોલાર પેનલ્સ જે છે એ ફિટ કરેલી જોવા મળે છે તો આ વીજળી ઉત્પાદન માટેનું એક ખૂબ જ સસ્તું અને એવું કહી શકાય લોકપ્રિય બનતું જતું એક આ ઉપકરણ એ બની ગયું છે તો આવા પ્રકારના એનર્જી જે છે શક્તિ જે છે એ મેળવવાનો વીજળી જે છે એ મેળવવાનો ઉપયોગ એ કરી અને વાતાવરણને આપણે શુદ્ધ રાખી શકીએ છીએ વાતાવરણને આપણે ચોખ્ખું રાખી શકીએ છીએ મિત્રો મને આશા છે કે આજનો આ યુનિટ સ્ટોપ પોલ્યુશન જે છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાયો હશે સાથે સાથે ચિત્રો દ્વારા જે સમજૂતી આપવાનો પ્રયાસ થયો છે તો તમને એ વસ્તુ ગમી હશે તો ફ્રેન્ડ્સ તમને આ વસ્તુ આ યુનિટ આ વિડીયો એ કેવો લાગ્યો છે તે કમેન્ટમાં જરૂર લખજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં એને શેર પણ કરજો